सरदार धामना व्यवस्था अने माहौल ने लीधे मीठा फळ तो पहला वर्ष थी मळवाना शुरू थई गया छे। आवनारा पांच वर्ष पछी राधा आसमान में सीताराव सरदार धामना अधिकारीओ थी छलकता हशे एवी खेवना साथे ज्यारे आगळ वधी रह्या छीए त्यारे आप राजकोट थी आव्या छो एटले कौशिकभाई राबड़िया कन्विनर सौराष्ट्र जोन ने विनंती करूँ आओ सरदार रिंग रोड सरदार पटेल धाम में आप सौराष्ट्रनु आतिथ्य उकाणी परिवार ने करावशो वाणी पुष्पथी मौलेशभाई परिवार ने वधावशो भाई श्री कौशिक भाई राबड़िया जय सरदार। आवड़ो बधो माहौल होय अने सरदार नु नाम गगजी भाई बैठा होय मौलेश भाई ने आटलू धीमो होय नी भाई। जय सरदार। वाह थैंक यू। मित्रों जे सेवक बनी सके एज सरदार बनी सकता होय छे एवा सरदार धामना प्रमुख सेवक आदरणीय श्री गगजी भाई जेमने सफलताना रहस्यो आजे अहींया खुला थवाना छे अने आप बधा माटे एक हाउ टू क्रिएट ए डेस्टिनी एवी मिरेकल्स मेन पासे थी आपणने विगतो मळवानी छे एवा आदरणीय श्री मौलेशभाई सोनलबेन राधा टीम सरदारधाम अने आप सौ उपस्थित अहींया संघर्ष से सफलता की ओर जवा माटेना यात्रियो मौलेशभाईनी વાત કરવાની છે। પહેલા મને એક વાત એટલા માટે પણ કહેવાની ઈચ્છા થાય છે અહીંથી ગગજીભાઈ આપણા પ્રમુખ સેવક શ્રી એક સરસ વાત કીધી કે સરદાર ધામની સ્થાપના ગંગા કિનારે થઈ છે। મને વાત સાથેનું એક જોડાણ અત્યારે એટલા માટે પણ યાદ આવતું હતું આપણે બધાને ખબર છે કે ગંગા અવતરણનો જે ઇતિહાસ છે તો એ સગર રાજાના જે 60,000 વંશજો છે એને સજીવન કરવા માટે શિવજીની જટામાંથી ગંગાનું ધરતી ઉપર અવતરણ થયું। મને એમ છે કે એ જ પતિત પાવની ગંગા છે એ અહીંયા જ્ઞાન ગંગા સ્વરૂપે સરદાર ધામમાં વહે છે અને એ લાવનાર જો કોઈ ભગીરથ હોય તો એ આપણા ગગજીભાઈ સુતરિયા છે। કારણ કે આ જ પ્રક્રિયા છે એ મને એમ છે કે ગંગાના ઉદ્ભવ સ્થાન અને ગંગાને ધરતી ઉપરનું અવતરણ થયું એ પાટીદાર સમાજના દીકરા અને દીકરી છે એની જે આંતરિક ચેતના છે એ આંતરિક ચેતનાને જગાડી અને સજીવન કરે એવું ભગીરથ કાર્ય મૌલેશભાઈ થાય છે। તો મને એમ છે કે આવો સુવર્ણ પૃષ્ઠ રચાતો હોય તો આપણે ઉપના માથે ગગજીભાઈને કદાચ ભગીરથ આપીએ તો પણ મને એમ છે ખોટું નથી। એટલા માટે છે કે આ કાર્ય કરવા માટેની આપણા બધા માટેની જે પ્રેરણા છે મિત્રો આવા પ્રસંગે આપણી વચ્ચે એક એવું વ્યક્તિત્વ ઉપસ્થિત હોય કે આપણને એમ લાગે એના ફોટા ઉપરથી કે ક્લોઝઅપ વગર પણ ચોકલેટી સ્માઇલ આપી શકાય છે। સોનલબેન ભેગા છે એટલે હું વધારે કઈ નહીં કહું પણ સૌરાષ્ટ્રમાં એક વાત હોય છે આણદા કહે પરમાણદાને કે માણહે માણહે ફેર આણદા કહે પરમાણદાને કે માણહે માણહે ફેર એક લાખ દેતા નવ મળે ને બીજા ત્રાંબિયાના તેર। મિત્રો એવું વ્યક્તિત્વ છે કે અલગ માણસ તરીકેની તમને એની અનુભૂતિ થાય કદાચ અહીંયા બેઠા છે અને વ્યક્તિગત મળવાનું ઓછું થયું હશે પણ મને જે એમના પરિવાર સાથેનો મિત્રો અનુભવ રહ્યો છે ત્યારે આપણને ચોક્કસ એમ થાય કે એના પ્રભાવથી તમે અંજાવ નહીં એવું બને પણ ભીંજાવ એવું ચોક્કસ બને બને ને બને છે। આવું એક વ્યક્તિત્વ કે 1966માં એક સ્થાપના કરે બાન લેબની અને એ વિકાસ યાત્રા આજે મિત્રો જેના 4,000 કરતા વધારે જેના કર્મચારીઓ હોય 150 કરતા વધારે જેની પ્રોડક્ટ હોય એમની જે છાપ છે એ ભલે સેસાબોઈની છે કારણ કે સેસા બ્રાન્ડથી બધા ઓળખે છે એ હર્બલ જાયન્ટ કે બિઝનેસ ટાઇકોન તરીકે પણ ઉદ્યોગ જગત ઓળખે છે પણ એની સાથે 150 બ્રાન્ડ સાથે વિશ્વના 50થી વધારે દેશોમાં આ પ્રોડક્ટ જો વેચાતી હોય વંચાતી હોય અને વખાણાતી હોય તો એવા જેના મેનેજિંગ ડિરેક્ટર છે એવા જ્યારે મૌલેશભાઈ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે એ આપણા બધા માટે આજે એક મિત્રો સૌભાગ્યની વાત છે।
એમના વિશે ઘણી વાત કરી શકાય. એમની સંસ્થાઓની અહીંયા યાદી ગગ્ગીભાઈ પાસે પણ હતી અને હું વાંચવા બેસું તો એ પણ જે મોકલી છે એ અધૂરી છે. કારણ કે ઘણી સંસ્થાઓ હું નામ લેવા જાઉં તો જેમાં મૌલેશભાઈની શ્રદ્ધા છે એવા ભગવાન દ્વારકાધીશ કે દ્વારકા જગત મંદિરના એવો વ્યવસ્થાપક કમિટીના સભ્ય છે, ઉમિયાધામ સિત્સરના તેઓ ચેરમેન શ્રી છે, વ્રજરાજકુમાર મહોદયની જે ડ્રીમ પ્રોજેક્ટ છે સંસ્કાર વર્લ્ડ એમના પણ તેઓ પ્રમુખ શ્રી છે, સૌરાષ્ટ્ર રિસર્ચ સેન્ટર કિડની સેન્ટર રાજકોટમાં પણ એમનું યોગદાન છે. મિત્રો આવી લિસ્ટ કરવા જાય અહીંયા વિશ્વ પાટીદાર એમના પણ તેઓ ટ્રસ્ટી શ્રી છે, ઘણી સંસ્થાઓમાં ટ્રસ્ટી સભ્ય દાતા, આ યાદી એટલી લાંબી છે. પણ મને એમ છે કે નર્વસ 90 ભોગ નથી ભાઈના, 100 પૂરા થાય છે કારણ કે સરદાર ધામના પણ ટ્રસ્ટી છે. એવું જે એક વ્યક્તિત્વ મિત્રો, આમ ઘણી વાર મને પરિચયની વાત કરી મૌલેશભાઈની એટલે તો મને એમ છે કે ગાગરમાં સાગરને સમાવવાની વાત છે, એ અહીંથી બોલશે એટલે તમને બધાને ખ્યાલ આવી જશે, એટલે વધારે મારે ઊંડાણમાં નથી જવું. પણ ઘણા સંયોગો બનતા હોય છે વ્યક્તિત્વ સાથે, એની મારે એક વાત સાથે કરવું છે કે સરદાર ધામમાં અહીંયા મૌલેશભાઈ ઉપસ્થિત છે ત્યારે પુષ્કરમાં એમનો નિવાસ સ્થાન છે, ઘરનું નામ પુષ્કર છે એટલે કે બ્રહ્માજી, અને એમના ઘરમાં છે ભગવાન દ્વારકાધીશનું નિયમિત પૂજન થાય છે, એ દ્વારકાધીશના સૌથી મોટા ભક્ત છે એટલે કે ભગવાન વિષ્ણુજી, અને જેનું નામ જ મૌલેશ હોય શંકર, એવો ત્રિવેણી સંગમ મૌલેશભાઈમાં જ આપણને અહીંયા મળ્યો છે. આવું એક વ્યક્તિત્વ અહીંયા આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. ત્યારે એમની ઘણી વાતો થાય, એમને હમણાં બાનલેબમાં વિદ્યાર્થીઓ આવતા હોય ત્યારે મિત્રો એમનો સ્વભાવ શું છે આપણને ખ્યાલ આવે એ પરિચય માટે વાત કરું. વિદ્યાર્થી અને ચર્ચામાં વાત થાય છે કે આપણને હાથ આપ્યા છે, આ આંગળા છે તો વચ્ચે ભગવાને ખાંચા કેમ રાખ્યા છે, ત્યારે મૌલેશભાઈ વિદ્યાર્થીને જવાબ આપે છે કે ખાંચા એટલા માટે છે કે એકબીજાની સાથે આપણે હાથમાં હાથ ભેરવીને અંકોડા મિલાવીને ચાલી શકીએ ને, સંગઠિત થઈને ચાલી શકીએ એટલા માટે આપણને હાથ આપ્યા છે. મિત્રો આ જેની વિચારસરણી હોય, સમાજ માટે જેને કામ કરવાની દિવસ રાત ખેવના હોય, એવું જ્યારે અહીંયા વ્યક્તિત્વ ઉપસ્થિત હોય ત્યારે આપણે સૌ આગળ વધતા રહીએ, એવા વ્યક્તિત્વને અહીંયા સાંભળીએ. અને આજે જે મોટિવેશનલ પ્રોગ્રામ છે, મને એમ છે કે એક વ્યક્તિ છે ખીણમાં પડે છે અને અંધારી રાત હોય છે, ખીણમાં પડે છે કે ડાળી હાથમાં આવી જાય છે અને ડાળીએ લટકતો રહે છે કે હા શું બચી ગયો, આખી રાત લટકતો રહે. સવાર પડે સૂર્યપ્રકાશ થાય છે ત્યારે એ જોવે છે તો એને ખબર પડે છે કે જે ડાળી પકડીને એ લટકે છે આખી રાત, એ ડાળીની નીચે 2 ફૂટ નીચે જમીન હોય છે. એટલે આજે મને એમ છે કે સફળતાના આવા જ કંઈક રહસ્યો હોય છે, કે એ રહસ્યો છે એ મૌલેશભાઈ અહીંયા જ્યારે ઉજાગર કરશે ત્યારે આપણને સફળતાનો ઉજાસ પણ મળશે. અને મિત્રો જ્યારે સંઘર્ષની વાત હોય ત્યારે વ્યક્તિ સફળ કોને કહેવાય, મૌલેશભાઈને સફળતામાં એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો તો મૌલેશભાઈનો જવાબ આપ્યો તો કે જે સૌથી વધારે નિષ્ફળ થયેલો હોય એ સફળ વ્યક્તિ. અને મૌલેશભાઈની વાત છે મિત્રો, જીવનની કેમેસ્ટ્રી એને બરાબર સેટ કરી છે, એ જીવનની કેમેસ્ટ્રીમાં પણ એ ભણવામાં 12મા ધોરણમાં કેમેસ્ટ્રીમાં ફેલ થયા હતા, પણ એને નક્કી કર્યું કે નહીં આ પણ નહીં ચાલે. અને મિત્રો એ પડકાર સાથે આગળ વધ્યા અને બીજા જ વર્ષે ફરીથી પરીક્ષામાં કોલેજમાં સેકન્ડ આવવા જેટલી મહેનત કરી હોય, અને અત્યારે બાનલેબ જે વિશ્વમાં કક્ષાએ છે એની પ્રતિષ્ઠા છે એને નિષ્ઠાપૂર્વક જ્યારે સેટ કરી હોય ત્યારે એને પોતાને પણ ખબર છે કે કઈ રીતે સંઘર્ષ કરીને જીવનમાં આગળ વધવું. તો વધારે વાત નહીં કરતા, હંમેશા શાક બનાવતા હોય ત્યારે એમાં કોથમીર છે એ પ્રમાણમાં જ હોવી જોઈએ, એટલે ઓળખાણ છે એ કદાચ એમના શબ્દોમાં જ વધારે સારી રીતે આપણે પ્રતિબિંબિત થશે. આપણે સૌ આવકારીએ, એમને એક જ ગમતી વાત છે જય દ્વારકાધીશ. મારી વિનંતી છે કે મૌલેશભાઈ આવે ત્યારે જય દ્વારકાધીશના નાદ સાથે આપણે વધાવશું તો મને એમ છે કે એને એમ લાગશે કે મને ભારત રત્ન એવોર્ડ મળ્યો છે. એવા જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે આવકારીએ, સ્વીકારીએ મૌલેશભાઈ ઉકાણી. થેન્ક યુ. કૌશિકભાઈનો ખૂબ ખૂબ આભાર.